આપણે આજ રોજ ધુનેશભાઈ ડોડિયા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે. આની પહેલા હુસેન બાપુ ડોડિયા જે ગરબીમાં અહીં ગાંધી ચોક ગરબીમાં પહેલો ફાળો લખાવવામાં ઈ હતા. મારા જન્મ દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આજે અમે ગાંધી ચોક ગરબી મંડળમાં જે ભાડાઓ રાસ કરીએ અને અમે કીટ વિતરણ શિક્ષણની કીટ વિતરણ કરીને મારો જન્મ દિવસ ઉજવીએ. એક મોટી પહેલ છે. શિક્ષણ એક હેલો ટીમ, એમ કેમ છો તમે બધા? તમે બધા મજામાં જશો ને મજામાં રહેજો ભાઈ. મને છે ને તાવ આવ્યો હોય તો એ પગ દુખે, ચક્કર જેવું જોડે તો મજા નથી. તો એ મેં જાતા આવી હાલો ને જઈ, એટલે જો બહાર બેઠા છીએ આપણા ઘરની. આજે થઈ ગયો બીજો દિવસ ને કાલે વ્લોગ નતો. એનું કારણ એ હતું ભાઈ, મારે એક છે ને પ્રમોશનનો વિડીયો એડિટ કરવાનો હતો, ઉતારીને આવ્યો તો એડિટ કરવાનો હતો. અને પ્લસ કે મને મજા નથી, તાવ આવ્યો હતો એટલે ગરબીમાં આવી ગયો. તો હાઉ નાનો બેનો થોડીક વારની અંદર જ હું ગરબીમાંથી આવી ગયો. પણ કાંઈ વાંધો ન, હવે તો રેગ્યુલર રહે ભાઈ, થોડીક મજા તબિયત ખરાબ ન હોય એના માટે વિડીયો એડિટ ન કરી દઉં. પણ કાંઈ વાંધો ના, જે તો થોડીક ફૂલ તબિયત બેટર નથી થઈ તો કાંઈ વાંધો નહીં. તમારા લોકો માટે છે ને હવે મથી લેવું જોઈએ. તમને લોકોને તમારે ડેઈલી વ્લોગ જોવાનો છે ને તમારે એટલું જ કામ કરવાનું છે, સપોર્ટ કરવાનો છે. ડેઈલી 9 વાગે ખાલી વિડીયો જોવાનો, બીજું કાંઈ કરવાનું છે નહીં. તો અત્યારે હું ભાઈ હું જાઉં છું બહાર. જો બોલતા બોલતા આપી ગયો. તો મિત્રો, હેર કટિંગ કરીને હું આવી ગયો છું ને અત્યારે ઇન્જેક્શન બિન્જેક્શન આવીને પાછું માર્યું તું કંઈ લેબોરેટરી કરી ઇન્જેક્શન માર્યું. ને હવે છે ને દોસ્તોને બર્થડે પણ છે તો તેમાં ગરબીમાં લાણી પણ થવાની છે, તો બધું દેખાડવાનું છે. અત્યારે જઈશી ભાઈ ગરબી, આજ મોડા જઈશી 10:30 વાગે જઈશી. હું છે ને હેર કટિંગ કરીને આવ્યો. વિડીયોમાં નતા આવ્યા તો ભૂલથી લે ભાઈ ગયું ભાઈ આવી ગયો ભાઈ વિડીયોમાં. હું જાઉં છું ભરે યાર, હાલતા હાલતા ચબડું ચબડું. શર્મા લાડલીબેન યોગેશભાઈ, ટોલરિયા આસ્થાબેન રમેશભાઈ,
અઘેરા કિંજલબેન દેવરાજભાઈ વધાણિયા માહીબેન કૃષ્ણભાઈ કાનાણી નંદનીબેન મહેન્દ્રભાઈ સરવૈયા પવિત્રાબેન ધર્મેશભાઈ હાલો રેડે બાકીની પાડાઓને એલે બાપુ હાલો ભાઈ ₹201 પંકજભાઈ આપણે આજ રોજ ધુનેશભાઈ ડોડિયા તે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે આની પહેલા હુસેન બાપુ ડોડિયા તે ગરબીમાં આ ગાંધી ચોક ગરબીમાં પહેલો ફાળો લખાવવામાં ઈ હતા એનો પ્રતીક છે આજનો બર્થડે છે બર્થડે માં દીકરીઓને સ્ટડી રૂપે ભણતર રૂપે આપણે ચોપડા કંપાસ કીટ વિતરણ કરેલ છે બોલ પેનથી માંડીને બધું આપેલ છે તે બદલ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સુનેશભાઈ ડોડિયાને આપણે પાઠવી છે અને એના દાદાનો પગલા ઉપર હાલે છે એના દાદા કેવા ભાવી માણસ છે મારુતિ નગરમાં અત્યારે હજીકત હાલે છે એના દાદાના ભાગરૂપે હતું અમરેલી જિલ્લા કોંગ્રેસ યુવા યુ પ્રમુખ તથા વડિયા ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી જુનેદભાઈ ડોડિયાના જે જન્મદિવસ હોય એમને જન્મદિવસની શુભેચ્છાઓ જુનેદભાઈ અમારે વડિયા ગામમાં સેવાકીય કાર્યો હોય સામાજિક કાર્યો હોય તેમાં તેમનો તન મન અને ધનથી ફાળો હોય જ છે હાલમાં જ એમનો દાખલો છે નાનુભાઈ રાજગુરના જે નવું મકાન બનાવી દીધું એમનો અમને એમને એને આ જે ફાળો છે જે બધું સેવાના કાર્યો છે એમને વારસામાં મળે છે એના દાદાના વારસામાં એના દાદા એના દાદા અમારા ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક તરીકે ઓળખાય છે અને એમનો એનો વારસો એમનો જુનેદભાઈ જાળવી રાખ્યો છે જુનેદભાઈ ને આજે એનો જન્મદિવસ નિમિત્તે ગાંધી ચોક ગરબી મંડળી બાળાઓને શિક્ષણ કીટ વિતરણ કરી અને સદી અને પુણ્યનું ભાતું બાંધ્યું છે અને આ જન્મદિવસ નિમિત્તે જુનેદભાઈ ડોડિયાને આપ સમગ્ર ગાંધી ચોક યુવા મંડળ તથા ગરબી મંડળ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે એમના કાર્યક્ષેત્રમાં આગળ વધે દેવી સોમનાથ દાદાના ચરણમાં પાત્રા જય મા અંબા રોજ મારા જન્મદિવસ નિમિત્તે ના સમજાય દર વર્ષની જેમ આજે અમે ગાંધી ચોક ગરબી મંડળમાં જે ભાડાઓ રાસ લે છે એને અમે કીટ વિતરણ શિક્ષણની કીટ વિતરણ કરીને મારો જન્મદિવસ ઉજવીએ એક નોકરી પહેલ છે શિક્ષણ એક ખૂબ પાયાનો મુદ્દો છે શિક્ષણ થી જ લોકો આગળ વધે છે અત્યારે શિક્ષણ ની ખૂબ જ જરૂર છે તેથી મેં આજે કીટ વિતરણ કરીને બાળાઓને ઉત્સાહ વધાર્યો છે ગાંધી ચોક યુવક મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું જય હિન્દ જય ભારત